નવીન વિદ્યાર્થીઓ, કેમ છો? ધોરણ 4માં વિષય ગુજરાતી શ્રી સહજાનંદ પ્રાથમિક શાળા ઓનલાઈન સ્ટડીમાં તમારું સ્વાગત છે. હવે ગુજરાતી ધોરણ 4, બરાબર. ધોરણ 4 ગુજરાતી વિષયમાં આપણે પ્રથમ એકમ કર્યું નાવડી ચાલી, એના પછી છે પૂરક વાચન સાદ કરે છે. એનું પૂરક વાચનમાં પહેલું કાવ્ય છે સાદ કરે છે. એના કવિ છે પ્રહલાદ પારેખ. એના કવિ કોણ છે? પ્રહલાદ પારેખ. હવે સાદ કરે છે આ એક પ્રકૃતિ ગીત છે. જુઓ, અહીંયા જે ચિત્ર આપેલું છે એ પ્રકૃતિને કુદરતી લગતું છે, જેમાં તમે જોઈ શકો છો કે નદી, પતંગિયા, ફૂલ, હરણ, પોપટ, વૃક્ષોની ડાળીઓ, આથમતો સૂરજ વગેરે આ પ્રકૃતિ ચિત્ર છે. આને નામ છે, કાવ્યનું નામ છે સાદ કરે છે. આ એક પ્રકૃતિ ગીત છે, બરાબર. કાવ્યનો પરિચય હું તમને ટૂંકમાં જણાવી દઉં. આ એક પ્રકૃતિ ગીત છે. પ્રકૃતિના વિવિધ તત્વોનું સૌંદર્ય અહીં અને કવિનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને લગાવ દર્શાવવામાં આવ્યો છે કે કવિને પ્રકૃતિ એટલે કે વાતાવરણ, બહારનું જે છે એ વાતાવરણ પ્રત્યે અને કુદરતી તત્વો છે, સૌંદર્ય છે કુદરતી પ્રકૃતિનું, એના પ્રત્યેને લગાવ છે. આ લગાવના કારણે પ્રકૃતિના વિવિધ તત્વોને કવિએ ભરપળ એટલે કે ક્ષણે ક્ષણે સાદ કરીને બોલાવતા હોય એવું કવિને સતત લાગે છે. જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કુદરતી પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ કેવું સરસ રીતે ખીલી ઉઠ્યું છે અને કવિને એવું લાગે છે કે આ જે પ્રકૃતિના તત્વો છે, સૌંદર્ય છે, એ મને સાદ કરીને બોલાવે છે, સતત એને કવિને બોલાવ્યા કરે છે એવી અહીં કાવ્યમાં વાત કરવામાં આવી છે. તો હવે જોઈએ આપણે કાવ્યની સરળ સમજૂતી. સાદ કરે છે દિલ હરે છે રે. કવિ કહે છે કે પ્રકૃતિના બધા તત્વો મને બોલાવે છે, સાદ કરે છે એટલે મને બોલાવે છે, મને એ સાદ કરે છે રે. મારું મન હરી લે તેવું કુદરતી તત્વો સૌંદર્ય મને બોલાવે છે, સાદ કરે છે, મને એ સાદ કરે છે રે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ. રોજ બપોરના ગામના પાદર એટલે કે ભાગોળે, ગામનું જે શરૂ થતું એની પહેલાં જે મેદાન આવે એને પાદર કહેવાય, ભાગોળ કહેવાય. એ ભાગોળ ઝાડ એ બપોરે ગામના પાદરે એટલે કે ભાગોળે ઝાડની ડાળીઓ, જે વૃક્ષો હોય છે એ વૃક્ષોની ડાળીઓ મને બોલાવે છે, સાદ કરે છે. ગામને પાદર રોજ બપોરે ઝાડવા કેરી ડાળ. ગામના પાદરે રોજ બપોરે મને ઝાડવાની ડાળીઓ છે એ મને સાદ કરે છે. સાંજના ટાણે સાદ કરે છે, સાંજને ટાણે દૂરની ડુંગર માળ, મને એ સાદ કરે છે રે. સાંજના સમયે દૂર આવેલી ડુંગરની હારમાળાઓ મને બોલાવે છે, મને સાદ કરે છે. ભણવા ટાણે સાદ કરે છે નાનકું એવું તળાવ. ભણવાના સમયે મને નાનકડું એક તળાવ છે. જુઓ, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ નાનકડું જે તળાવ છે એ કવિને સાદ કરે છે. ભણવાના સમયમાં મને નાનકડું એ તળાવ બોલાવે છે. કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ. કામની વેળા રોજ બોલાવે એક એવો છે ઢાળ. કામના સમયે તે રોજ મને એ એક એવો ડુંગર છે, એ એક એવો ઢાળ છે કે જે મને બોલાવે છે. નદીઓ કેરી ભેખડ પેલી ખેતરો કેરી હાર. નદીઓની પેલી જે ભેખડ છે, આ ચિત્રમાં જુઓ નદીઓ છે, નદીઓની સામે આ જે ભેખડો આવેલી છે, ખેતરોની હાર છે, જંગલની કેરીઓ છે એ મને બોલાવે છે. કેમ કરું હું વાર,
કેમ કરું હું વાર, મને એ સાદ કરે છે. હું કેમ વાર લગાડું, હું કેમ મોડું કરું, મને એ રોજ બોલાવે છે. એવું કવિ અહીંયા કહેવા માંગે છે. આબ અડે જ્યાં દૂર જમીને, આબ અડે ત્યાં જ્યાં, આબ અડે જ્યાં દૂર જમીને કોણ છુપાયું ત્યાં દૂર, જ્યાં આકાશ અને જમીન બંને અડેલું દેખાય છે એને ક્ષિતિજ કહેવાય છે. શબ્દ ક્ષિતિજ કહેવાય છે. આબ અડે અને જ્યાં દૂર દેખાય જમીન, એટલે આકાશ અને જમીન બંને અડેલું દેખાતું હોય ત્યાં કોણ છુપાયું હશે, એવું કવિ પ્રશ્ન પૂછે છે. રોજ ઈશારે એ બોલાવે, રોજ ઈશારે એ બોલાવે, આવ અલ્યા અહીંયા, આવ અલ્યા અહીંયા, મને એ સાદ કરે છે. રોજ મને ઈશારો કરીને બોલાવે છે, આવ અહીં અલ્યા અહીં આવ એમ કરીને મને એ સાદ કરે છે, બોલાવે છે. જુઓ કવિ જે છે એને પ્રકૃતિના આ સૌંદર્યના જે તત્વો છે એને કવિને સાદ કરીને બોલાવે છે કે તું રોજ બપોરે આવ અહીંયા, ઝાડની ડાળીઓ બોલાવે છે, સાંજના સમયે ડુંગરની હાર માળાઓ બોલાવે છે, પછી ભણવાના સમયે એક નાનકડું તળાવ બોલાવે છે, કામના સમયે રોજ મને એક ડુંગરનો ઢાળ બોલાવે છે, નદીઓની પેલી ભેખડ, ખેતરોની હાર, જંગલની જે કીડી હોય છે એ મને બોલાવે છે. તો હું વાર શું કામ કરું, મોડું શું કામ કરું. જ્યાં આબ અડે છે, જ્યાં આકાશ જમીનને અડેલું દેખાય છે ત્યાં કોણ છુપાયું છે, રોજ એ પણ મને ઈશારા કરીને બોલાવે છે અને મને સાદ કરીને બોલાવે છે. જો વિદ્યાર્થીઓ આજે પૂરક વાચનનું પહેલું જે છે સાદ કરે છે એ કાવ્ય મેં તમને સમજાવ્યું. હવે એની શબ્દ સમજૂતી આપણે જોઈ લઈએ. શબ્દ સમજૂતીમાં સાદ તો એનો સમાનાર્થી કે એની શબ્દ સમજૂતી સાદ, એટલે શું થાય છે, બોલાવા માટે મોટો અવાજ અથવા બૂમ. એના પછીનો શબ્દ છે પાગલ, પાગલ એટલે ગાંડું. એના પછીનો શબ્દ છે ટાણું, ટાણું એટલે સમય વખત, બરાબર. હવે એના પછીનો શબ્દ છે ડુંગર માળ, તો કે ડુંગરાની હાર માળા, ડુંગર માળ એટલે ડુંગરાની હાર માળા. વેળા એટલે સમય વખત. એના પછીનો શબ્દ છે ભેખડ, ભેખડ એટલે ઝઝૂમતો, ટેકરાનો ખૂણો અથવા કરાર. ભેખડ એટલે ઝઝૂમતો, ટેકરાનો ખૂણો અથવા કરાર. એના પછીનો શબ્દ છે જંગલ, કેડી, તો જંગલનો સાંકડો પગ રસ્તો, એટલે જંગલમાં જતો સાંકડો રસ્તો એટલે કેડી. જંગલ કેડી એટલે જંગલનો સાંકડો પગનો રસ્તો. જો વિદ્યાર્થીઓ આજે આપણે આ કાવ્ય સમજી લીધું છે, બરાબર. આ તમારે કાવ્ય એકવાર લખવાનું છે રફનોટમાં, અને એની શબ્દ સમજૂતી જે છે એ તમારે લખવાની રહેશે. મેં તમને ચોથા ધોરણમાં, અગાઉના જે ધોરણમાં વિદ્યાર્થીઓ ભણી ગયા એમાં મેં શબ્દ સમજૂતી શીખવાડેલી કે શબ્દ સમજૂતી રફનોટમાં કે લેશનમાં આપે ત્યારે કઈ રીતે લખાય એ હું તમને સમજાવું. જો વિદ્યાર્થીઓ ધોરણ 4માં ગુજરાતીમાં આપણે પૂરક વાચનમાં જોયું, પૂરક વાચન પેલું સાદ કરે છે એ આપણે કાવ્ય સમજ્યું, બરાબર. એ પ્રકૃતિ ગીત છે. હવે એની શબ્દ જે સમજૂતી છે એ કેવી રીતે લખવાની એ હું તમને શીખવાડું છું. શબ્દ સમજૂતીમાં પ્રથમ સાદ, તો એનો શબ્દ સમજૂતી શું થાય, તો સાદ એ શબ્દ જે ડાર્ક લખેલું હોય છે અહીં જોઈ શકો છો સાદ, બરાબર. એવી રીતે આપણે ડાર્ક છે એ લખવાનું, એની સામે ડેશ કરીને લખવાનું છે. બોલાવવા માટે મોટો અવાજ. પછી બીજું છે બૂમ,
પછી બીજો શબ્દ છે પાગલ, એટલે કે ગાંડું. જો વિદ્યાર્થીઓ આ શબ્દ સમજૂતી તો છે જ તે, પણ આ એકબીજાના સમાનાર્થી શબ્દ પણ છે. પાગલ અને બીજો સમાનાર્થી શબ્દમાં શું કહેવાય, તો કે ગાંડું. પછી ટાણું. તમારે શબ્દ સમજૂતી આવી રીતે રફનોટમાં લખીને મને હોમવર્કમાં મોકલવાની છે. કાવ્ય પહેલું સાદ કરે છે, કાવ્ય આખું લખવાનું છે અને એની શબ્દ સમજૂતી છે એ પણ લખવાની છે. ડુંગર માળ, ડુંગરાની હાર માળા. જો આ રીતે તમારે શબ્દ સમજૂતી આખી લખવાની છે. આ જે પૂરક વાચન છે એમાં શબ્દ સમજૂતી પાના નંબર 84 તમારે હોમવર્કમાં લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ.